કેટલી જગ્યાએ સંવેદના છે? કોકનું દુઃખ અથવા કોકના દોષ, તમે મા બાપ છો ને, તમારો દીકરો તમારા સંસ્કારથી વિરુદ્ધ વર્તન કરી રહ્યો હોય એ વખતે જો તમારી આંખમાં આંસુ આવે તો એ સંવેદનાના આંસુ છે. નહીં સમજ્યા? અજયનો એક દ્રષ્ટાંત આવે છે કે એક છોકરો છે ગોપીચંદ નામનો, એની 8 પત્નીઓ એને સરસ રીતે નવડાવી, કપડાં પહેરાવીને મેકઅપ કરાવે છે. બરાબર એની ઉપર બાલ્કનીમાં એની માં બેઠી છે. માં બેઠી બેઠી જોયા કરે છે કે મારા દીકરાને 8-8 પત્નીઓ કેવી સરસ સજાવી ધજાવી રહી છે. અને એ જોતા જોતા માને વિચાર આવ્યો કે 8-8 પત્નીઓ જે રીતે સરભરા કરી રહી છે, કદાચ આ છોકરાનો પરલોક ન બગડી જાય. અને વિચારમાં માની આંખમાંથી 2 આંસુના ટીપા નીચે પડ્યા છે, ઉપરથી નીચે પડ્યા ગોપીચંદના ખભા પર. ગરમ ગરમ એ આંસુના 2 બુંદ પડતાની સાથે ગોપીચંદે ઉપર જોયું. અરે માં, તું રડે છે? ગોપી સીધો ઉપર દોડ્યો. 8 પત્નીઓ પૂછે છે શું થયું અચાનક, કંઈ પણ કીધા વગર ઉપર દોડ્યો. માને પૂછે, માં આ ઘરમાં આવીને તું રડે? મારી પત્નીએ તારું ઇન્સલ્ટ કર્યું છે? આપણા નોકર કે મજૂરોએ તારું કોઈ અપમાન કર્યું છે? કે તને પોતાને કોઈ તકલીફ છે? તારી આંખમાં આંસુ શા માટે છે? તમારા મા બાપને સાંજ પડે ક્યારેક ખૂણામાં જોયા હોય આવા આંસુ પાડતા તમે પૂછો છો ખરા? ગોપી પૂછે છે, માં કેમ રડે છે? માએ કીધું, બેટા દીકરીને ટપી જાય એવી પત્ની મળીશ. દીકરાઓને બાજુ પર મૂકે એવો નોકર વર્ગ, શરીર પણ ભગવાને સાજે સાજું આપ્યું છે, એના કોઈ આંસુ નથી, તો તારી આંખમાં આંસુ શા માટે? અને એ વખતે માં કે છે, બેટા તારા લીધે છે, મારા લીધે? હા બેટા, તું અત્યારે જે રીતના આ બધું ભોગવી રહ્યો છે ને, એ જોતા મને એમ થાય છે કે આ લોકમાં ભોગવીશ, પરલોકમાં તારું શું થશે? બેટા પરલોક તારો બગડી ન જાય, તું આ બધા ભોગ સુખ ની અંદર મસ્ત બની જઈશ, ધર્મને ભૂલી જઈશ, તારા પરલોકનો વિચાર આવતા મારી આંખમાંથી આંસુ આવ્યા. આ સાંભળતા જ ગોપીચંદ માના આશીર્વાદ લીધા, 8 પત્નીને છોડી, સંસાર છોડી, સંન્યાસના માર્ગે ચાલ્યો ગયો. આ આંસુ વેદનાના નતા, આ આંસુ સંવેદના. આ તો અજૈનની વાત થઈ. જૈનોમાં ખબર છે, એક બ્રાહ્મણ જયારે ભણી ગણીને પોતાના ગામમાં આવ્યો, આખું ગામ રાજા એને હાથીની અંબાડી પર બેસાડીને એનો વરઘોડો ગાળ્યો, અને છોકરો ચારે બાજુ જોયા કરે, બધા દેખાય છે, એક નથી દેખાતું. કોણ નથી દેખાતું? મારી. વરઘોડો ઉતર્યો, રાજસભામાંથી દોડ્યો ઘરે. માં અંદર સામાયિક કરે છે, માને જઈને પૂછે છે, માં મારી શું ભૂલ થઈ? બધા આવે, તું ના આવે? અને માની આંખમાંથી આંસુ આવે છે. બેટા તું જે ભણીને આવ્યો છે, સંસારનું ભણીને આવ્યો છે, તું જો ધર્મનું ભણીને આવ્યો હોત ને, તો તારી માં તારા વરઘોડામાં, તારા સામૈયામાં હાજર હોત. બોલ માં, હું ધર્મનું ભણું અને એમાં તું રાજી થતી હોય તો હું એ ભણવા તૈયાર છું, શું કરું? જા તારા મામા મહારાજની પાસે, ત્યાં ભણ. અને છોકરો મામા મહારાજ પાસે ભણવા ગયો. શું ભણું? 14 પૂર્વ, 10 પૂર્વ એ ભણીને આવ. માને ખબર હતી કે પૂર્વ ભણવું હોય ને તો શું લેવી પડે? દીક્ષા. સીધે સીધું ના કીધું, પણ ઓલા એ ચેલેન્જ ઉપાડી દીધી. મારા સાહેબને વાત કરી, મહારાજે કીધું એના માટે દીક્ષા, દીક્ષા લઈ લીધી. મારી માં જો ખુશ થતી હોય તો હું દીક્ષા લેવા તૈયાર. ભણી ગણીને એ મહાપુરુષ થયા આર્ય રક્ષિત સુરી મહારાજ. આ દ્રષ્ટાંત કદાચ તમને નહીં સાંભળ્યું હોય.